नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? श्री विद्याविहार प्राथमिक शाला वती हूँ हिरलबेन मुंजाणी आ वीडियो मा आपनु हार्दिक स्वागत करू छू। धोरण 5 पर्यावरण आसपास मा आपणे गया वीडियो मा पाठ 6 जल एज जीवन नो अर्धो पाठ भण्या हता। तेमा आपणे पाणीना स्त्रोतो विशे माहिती मेळवी हती। त्यार बाद पीवानुं पाणी केवी रीते स्वच्छ राखवुं ते पण जोयुं हतुं अने वरसादना पाणीनो संग्रह केवी रीते करवो ते पण शीख्या हता। अने नदी तळाव के कूवामां पाणी आवे त्यारे तेना वधामणा विशे पण शीख्या हता। पाणी साथेना रिवाजो पण जोया हता। अने आपणे वाव एटले के पगथिया वाळो कूवो जेने आपणे वाव कहीए छीए अने ते वाव 4 प्रकारनी छे अने तेना प्रकार विशे पण शीख्या हता। जेमां पहेलुं नंदा, बीजुं भद्रा, त्रीजुं जया अने चौथुं विज्या अने तेना प्रवेश द्वार विशे पण शीख्या हता। तो आपणे तेज पाठनो आगळ अभ्यास करीए। तो पाठ 6 जल एज जीवन ते पाठनो पेज नंबर 56 काढो। आना विशे विचारो। ईस्वीसन 1986 मां जोधपुर अने तेनी आजूबाजूना विस्तारमां वरसाद न हतो। लोकोने जूनी अने भूलायेली वाव याद आवी। केम के वरसाद न हतो तो पाणी पण न हतुं, एटले पाणी माटे जूनी भूलाई गेली वाव ते लोकोने याद आवी गई। तेओए वाव साफ करीने 200 ट्रक करता वधारे कचरो बहार काढ्यो। एटले के जूनी पड़ेली वाव माथी 200 ट्रक भराय तेटलो कचरो काढ्यो अने वावने साफ करी, केम के पाणीनी जरूर पड़ी। ते विस्तारना माणसोए पैसा भेगा करिया। तरसिया नगरे वावमांथी पाणी मेळव्युं। થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ। ચર્ચા કરો। પુની ત્યાં જાર રહે છે ત્યાં 2 જૂના કૂવા છે। તેના દાદા કહે છે કે 15-20 વર્ષ પછી આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું। હવે લોકો છે તે મોટર મૂકીને જમીનમાંથી કે કૂવામાંથી પાણી ખેંચી લે છે, એટલે તેમાંથી પાણી જલ્દી ખાલી થઈ જાય છે। બીજું છે, જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી। વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે। તેના માટે બીજું કોઈ કારણ છે સમજાવું। આજની વાર્તા ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે। પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો। તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો તો તેના પર સાચાની નિશાની કરો। જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હો તો તમારી નોટબુકમાં લખો। આજે લોકો જુદી જુદી રીતોથી પાણી મેળવે છે। લોકોની પાણીની સુખાકારી માટે સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે છે, છતાં પણ કેટલાક વિસ્તારોમાં પાણીની અછત જોવા મળે છે કે પાણી માટે પરેશાન થતા લોકો પણ જોવા મળે છે। ચિત્ર પ્રમાણે જુદી જુદી રીતોથી લોકો પાણી મેળવે છે। પહેલું છે, પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે। ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે। તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે। હવે તમે ચિત્રમાં જોઈ શકો છો ટેન્કર આવ્યું છે
અને લોકોની લાંબી લાઈન લાગેલી છે, કેમ કે ત્યાં પાણી ખૂબ જ ઓછું છે, એટલા માટે ટેન્કર આવે ત્યારે તેઓ લાઈનમાં ઉભા રહીને પાણી ભરે છે અને ઝઘડો પણ કરવા લાગે છે. હવે તમે બીજું ચિત્ર જુઓ કે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. અમુક વિસ્તારના લોકો છે તેઓ કૂવામાંથી પાણી મેળવે છે. નજીકનો કૂવો એક વર્ષ પહેલા સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. હવે કૂવામાં પાણી સુકાઈ ગયું તો નજીકનો કૂવો સુકાઈ ગયો તો તેઓને પાણી માટે ખૂબ જ દૂર જવું પડે છે. હવે ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો, અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે, એટલે કે અડધા કલાક માટે પાણી આવે અને તેઓ ટાંકીને એવું ભરી લે અને પછી તેમાંથી વાપરે, અને ક્યારેક ગંદુ પણ હોય છે. પછી ચોથા ચિત્રમાં અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. અમુક વિસ્તારોમાં પાણીની સુવિધા સારી હોય છે. જ્યારે નળ ચાલુ કરે ત્યારે આખો દિવસ તેમને પાણી મળી રહે છે. હવે પછી પાંચમા ચિત્રમાં નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે. અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. બોલો, હવે જે ડંકી તમને ચિત્રમાં દેખાય છે તેમાં ખારું પાણી આવે છે, તો તેઓને પીવા માટેનું પાણી પૈસા આપીને ખરીદવું પડે છે. તો પાણીનું મહત્વ આપણને સમજાય કે જરૂર પડે તેટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, વધારે બગાડવું જોઈએ નહીં. હવે છઠ્ઠા ચિત્રમાં તમે જોઈ શકો છો, અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. હવે તેઓ લોકોને કોઈ પણ જાતની પાણીની મુશ્કેલી નથી, જ્યારે જરૂર પડે ત્યારે પાણી વાપરી શકે છે. સાતમું છે, અમારે બોરવેલથી પાણી લેવા મોટર પંપ મૂકવો પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ છીએ. જ્યારે મોટર ચાલુ કરે ત્યારે પાણી આવે, જ્યારે તેઓ ઈચ્છે ત્યારે પાણી મેળવી શકે છે. છેલ્લું ચિત્ર છે, બેન છે તે ઘડો લઈને પાણી ભરી લાવે છે, તો તેઓ પાણી કેનાલમાંથી મેળવે છે. એટલે કે તેના ઘરથી જ્યાં દૂર સુધી કેનાલ હોય ત્યાં સુધી જઈને પાણી એને લાવવું પડે છે, અને તે પાણી લાવવું તેઓને મુશ્કેલ બની રહે છે. હવે આ ચિત્ર જોતા તમારે નક્કી કરવાનું છે કે તમારા ઘરે કઈ પદ્ધતિથી પાણી આવે છે. તે ચિત્રમાં તમારે સાચાની નિશાની કરવાની છે. હવે ચર્ચા કરો. બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જરૂર જોઈએ? ના, આવું ન હોવું જોઈએ. ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલાક અંશે સાચું છે. તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે? શું તમને આવો કોઈ અનુભવ છે? બધાને જીવવાનો હક છે, તેમ બધાને પાણી મેળવવાનો પણ હક છે. તેમ છતાં દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવી શકતો નથી. અમુક લોકોને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી, આથી તેમણે પીવાનું પાણી ખરીદવું પડે છે. આવું હોવું કે બનવું ન જોઈએ. કેટલાક ધનવાન માણસો પોતાનો બોરવેલ એટલે કે ટ્યુબવેલ બનાવી જમીનમાં ઊંડેથી પાણી મેળવી લે છે. આમ કરવું યોગ્ય નથી. આના લીધે કૂવામાં પાણીના સ્તર ઊંડા ઉતરે છે અને કૂવા નકામા બને છે.
गरीब लोकोने मोटा समूहमां एक नानकडा नळथी लाइनोमां कलाको सुधी उभा रही जेटलू पाणी मळे तेनाथी चलावी लेवू पड़े छे। अमारा मोहल्लामां अने आजूबाजूनी सोसायटीओमां केटलाक लोको पाणी पुरवठानी पाइप साथे पंप जोड़ी गैररीतिथी पाणी खेंचे छे। आना कारणे अमने अने सोसायटीना अन्य लोकोने खूबज ओछू पाणी मळे छे। आम तेमने लीधे अमने पाणीनी खूबज मुश्केली पड़े छे। आनो अनुभव घणा कुटुंबोने थयो छे। हवे नीचे तमने बिल आप्यु छे सूरत म्युनिसिपल कॉर्पोरेशन हाइड्रोलिक विभाग, ए तमने नमूनो बतायो छे। तेमा अमुक विगतो आपी छे। जल बिल छे तेनी विगतो नीचे प्रमाणे छे। तेमा जोड़ाण नंबर, नाम, सरनामू, रहेठाण, कुटुंबनी संख्या, मीटर नंबर, पछी अगाउनू वांचन, हालनू वांचन, वास्तविक वपराश, बिलनी विगत, अगाउना जमा, हालनी बिलनी विगत, हालना पाणीना वपराशनी विगत, कुल चुकवा पात्र रकम, ते उपरांत बिल अवधि, मीटर स्थिति, बिलनी तारीख, छेल्ली तारीख वगैरे आपने बताव्यू छे। जल बिलनो नमूनो आप्यो छे। आ बिल जुओ अने कहो आ बिल कई ऑफिस थी आव्यू छे। तो आ बिल सूरत म्युनिसिपल कॉर्पोरेशन ना हाइड्रोलिक विभागनी ऑफिस थी आव्यू छे। शुं तमने पाणीनुं बिल घरे मळे छे? ते क्यांथी मोकलवामां आवे छे ते शोधी काढो। हा, अमने पाणीનું બિલ પોસ્ટ દ્વારા એટલે કે ટપાલી દ્વારા ઘરે મળે છે। તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી મોકલવામાં આવે છે। ત્રીજું છે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે? તમે શું વિચારો છો? सूरत म्युनिसिपल कॉर्पोरेशन नी ऑफिस मा विविध विभागो छे। हाइड्रोलिक विभाग तेमानो एकज छे, जे जल सेवा साथे संकळायेलो विभाग छे। तेथी हाइड्रोलिक विभाग साथे सूरत म्युनिसिपल कॉर्पोरेशन लखेलु छे। एनी पछी तमे जोई शको छो के बिल कोना नाम पर छे, दरेक महीने तेमने केटला पैसा चुकवा पड़े छे। तो बिल पूंजन पटेल ना नाम पर छे। तेमने दर महीने पानी ना वपराश मुजब पैसा चुकवाना होय छे। आ महीने तेमने 170 रुपया चुकवाना छे। शुं तमारे पानी माटे बिल भरवू पड़े छे? केटलू? पानी नो भाव जुदी जुदी कोलोनी मा जुदो जुदो होय छे, तमारा वडीलों ने पूछो। तो हा, अमारे पाणी माटे दरेक महीने पाणीना वपराश मुजबनू सरेराश 100 रुपियानू बिल भरवू पड़े छे। पाणीनो भाव जुदी जुदी कोलोनीमां जुदो जुदो होय छे। आ करी शकाय। केटलाक एवा समूहो छे के जे जुदा जुदा विस्तारोमां લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે। તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે। તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે। ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે, તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી। આ દડકી માઈ છે, તમે દડકી માઈનો ફોટો જોઈ શકો છો। તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે। ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે। તેઓને પ્રાણીઓની સંભાળ રાખવાની હોય છે। ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે, કેમ કે ત્યાં પાણી ખૂબ જ ઓછું મળે છે।
ઉનાળામાં જ્યારે કુવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે, એટલે કે જ્યાં રહેતા હોય તે જગ્યા છોડીને બીજે જતા રહેવું પડે છે। દડકી માએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું। ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ। લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીમાં વધારો થયો, કેમ કે પાણી અને ખોરાક મળ્યો એટલે દૂધમાં પણ વધારો થયો અને કમાણીમાં પણ વધારો થયો। આ ગામની કથા પુસ્તકમાંથી છે। હવે તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે? લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે? હા, મેં આ પ્રકારના સમાચાર વાંચ્યા છે। મહારાષ્ટ્રના એક ગામના લોકોએ ગામનું એક ખૂબ જ જૂનું તળાવ પુનઃ ખોદી, એટલે કે ફરીવાર ખોદી અને સમારકામ કરી પાણીનો ઉકેલ લાવી તેમની પાણીની પરેશાની દૂર કરી છે। કેટલાક લોકો ખેત તલાવડી બનાવે છે અને તેના પાણીનો ઉપયોગ ખેતરમાં પાકને સિંચવા માટે કરે છે, જેથી કરીને પાક વધારે સારો ઉત્પન્ન થાય। રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહમાં સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણીની મુશ્કેલી દૂર કરી। હવે આપણે શું શીખ્યા? પોસ્ટર બનાવો, તમને સૂત્ર યાદ જ છે। ધરતી પર પાણી સૌ કોઈ માટે છે, આવા બીજા સૂત્રો વિશે વિચારો, ચિત્ર દોરો અને સુંદર પોસ્ટર બનાવો। પાણીનું બિલ લાવો, તે જુઓ અને કહો આ બિલની તારીખ ક્યાંથી ક્યાં તારીખ સુધીનું છે, આ બિલના કેટલા પૈસા ચૂકવવાના છે, તમે બિલમાં બીજું શું જોઈ શકો છો, જેમ કે સમારકામ પર ખર્ચેલા પૈસા, જાળવણી ખર્ચ વગેરે। આવજો।